છોટાઉદેપુર જિલ્લાના એક ગામમાં રહેતી બે સગીરાઓને બે યુવકોએ બળજબરી લઈ ગયા બાદ દુષ્કર્મ આચર્યા હોવાની ઘટના બાદ બંને સગીરાએ ચડી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામી છે. છોટાઉદેપુર જિલ્લાના એક ગામમાં રહેતી બે સગીરાઓ સ્કૂલે જતી હતી તે વખતે બે પૈકી એક સગીરાના મામાના દીકરાએ તેના એક મિત્ર સાથે બાઇક પર આવી બંનેને બાઇક ઉપર બેસાડી ગાઢ જંગલમાં લઈ ગયા બાદ બંને સાથે દુષ્કર્મ આચરી જો કોઈને કહેશે તો ચોંતરી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઘટના બાદ બંને સગીરાઓએ ચડી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર માટે વડોદરાની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ બનાવ અંગે છોટાઉદેપુર પોલીસે જીતેન્દ્ર નાયકા સહિત બે સમૂહ સામે ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી પોલીસ સ્ટેશન ખાતે 1/99/18 નંબરથી એક ફરિયાદ દાખલ થયેલ છે, જેમાં બે સગીર યુવતીઓને રગાડી જઈને તેમાંથી એક સગીર યુવતી પર રેપ કરવામાં આવેલ છે. આ બાબતે બંને સગીરાઓને લાગી આવતા તેઓએ ઝેરી રસાયણ પીધેલ છે. આ કામમાં એક 18 વર્ષથી મોટો જીતેન્દ્રભાઈ નાયકા નામનો વ્યક્તિ છે અને તેની સાથે એક જુએનએલ સગીર યુવક પણ સામેલ છે. એ પહેલી સગીર યુવતીએ જેણે રેપની ફરિયાદ દાખલ કરી છે તેણે આ સગીર યુવકે તેની પર રેપ કરેલાનું જણાવેલ છે અને એના કારણે લાગી આવતા તેણે ઝેરી રસાયણ પીધેલ. ત્યારબાદ થોડાક સમયમાં જ બીજી સગીરાએ પણ ઝેરી રસાયણ પીધેલાનું જણાવેલ અને હાલ સરવાર હેઠળ છે. આ કામે બંને એક જોયનલ અને બીજો જીતેન્દ્રભાઈ નાયકા નામનો આરોપી બંનેને ઝડપી પાડવામાં આવેલ છે. સદર ગુનાની તપાસ હાલમાં સીપીઆઈ બોડેલી સર્કલ ભીલ સાહેબ કરી રહ્યું છે.